तो दोस्तों स्वागत है तमारू फरीथी आपणा एक नवा वीडियोनी अंदर। तो दोस्तों अत्यारे आपणे आवी गया छे वडोदरा जिल्लाना डभोई तालुकाना नानकड़ा शहर चाणोदनी अंदर। तो दोस्तों अहीं हिंदू परंपरा मुजब मृत्यु पछीनी धार्मिक विधिओ अने अस्थि विसर्जन करवा माटे वधु संख्यामां लोको आवे छे। तो दोस्तों आज आप आ जगह की मुलाकात लईशू अने आ जगह विषे थोड़ी घनी माहिती तमने आपीशू। तो आपणो आ वीडियो पूरो जोजो। तो दोस्तों अत्यारे आपणे आवी गया छे चांदोद, ज्यां त्रिवेदी संगम थाय छे एटले के त्रण नदीओ भेगी थाय छे अने अहीं आवेलुं छे कुबेर भंडारी महाराजनुं मंदिर। तो आपणे ते मंदिरना पण दर्शन करीशुं। तो आपणो आ वीडियो छेल्ले सुधी जोजो। तो दोस्तों अत्यारे आपणे जे घाट उपर जई रह्या छे ते घाटनुं नाम छे मल्हाररावु घाट अने सामे जोई शको छो सामे छे नर्मदा मैया। तो तमारे नर्मदा मैया सुधी पहोंचवा माटे थोड़ा पगथिया उतरीने नीचेनी तरफ जवानुं रहे छे। दोस्तों चाणोदनी वात करिए तो चाणोद वडोदरा जिल्लाना डभोई तालुकानुं नानकड़ुं शहर गुजारा पवित्र नर्मदा नदीना किनारे आवेलुं छे, जे अगाउ चांदीपुर तरीके ओळखातुं हतुं। चाणोद नजीक नर्मदा, उरसंग अने गुप्त सरस्वतीनो पवित्र संगम थाय छे, जेने आपणे त्रिवेदी संगम तरीके ओळखीए छीए। दोस्तों चाणोदनी अंदर हिंदू परंपरा मुजब अहीं मृत्यु पछीनी धार्मिक विधिओ अने अस्थि विसर्जन करवा माटे लोको वधु संख्यामां आवे छे। दरेक धार्मिक विधिओ खूब ज महत्व धरावे छे अने आत्माना वर्तमान जीवननो अर्थपूर्ण अंत लावे छे अने भावी जीवन माटे सरळ मार्ग बनावे छे। तो दोस्तों अहीं लोको मृत्यु पछीनी धार्मिक विधिओ करवा माटे आवे छे। तो दोस्तों अहीं तमने आ नर्मदाना घाट उपर त्रिवेदी संगम सुधी जवा माटे बोट मळी रहेशे। तो अहींयाथी तमे बोटमां बेसीने त्रिवेदी संगमे जई शको छो, एटले के तमारे अस्थिओनुं विसर्जन करवा माटे त्रिवेदी संगमे जवुं होय तो तमे अहींयाथी बोटमां बेसीने जई शको छो अने बोटमां बेसीने तमने सामेनी तरफ पण लई जशे। एटले के तमारे जो पोईचा जवुं होय, पोईचा सामेनी तरफ छे तो पोईचा पण तमने लई જશે અહીંયાથી બોટમાં બેસીને। જોઈ શકો છો આ છે બોટ સવારી। તો અહીંયા અમને ચાર વ્યક્તિના 400 રૂપિયા કયા છે, એટલે એક વ્યક્તિના 100 રૂપિયા કયા છે આ બોટની અંદર, મોટી બોટની અંદર જોઈ શકો છો। તો હાલ તો આપણે નથી જતા પણ અમે તમને આગળ ત્રિવેદી સંગમનો વ્યૂ બતાડી દઈશું। તો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છે ત્રિવેદી સંગમ તરફ। તો ત્રિવેદી સંગમ તરફ જવાના બે રસ્તા છે, જે આપણે પહેલા મલ્હાર ઘાટ જોયો તે બાજુથી પણ તમે આવી શકો છો, પણ તે બાજુથી તમારે નાવની અંદર બેસીને આવવું પડશે અને આ બાજુ જે કુબેર ભંડારી મહારાજનું મંદિર છે તે બાજુથી પણ તમે તમારું પ્રાઇવેટ વાહન લઈને ઠેક ત્રિવેદી સંગમ સુધી જઈ શકો છો। તો હાલ તો આપણે આપણી પ્રાઇવેટ ગાડી લઈને જઈ રહ્યા છે। તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ત્રિવેદી સંગમ। આ જગ્યા ઉપર નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતીનો સંગમ થાય છે, એટલે કે અહીં ત્રણ નદીઓ ભેગી થાય છે, જેથી આને ત્રિવેદી સંગમ કહેવામાં આવે છે। તો લોકો ગમે ત્યારે પણ અસ્થિ વિસર્જન કરવા માટે આવે છે, તો સામેથી નાવની અંદર બેસીને આ બાજુ આવે છે અને અહીં ત્રિવેદી સંગમ બાજુ આવીને અસ્થિ વિસર્જન કરે છે। તો દોસ્તો તમને સામે દેખાય તેવા ઘણા નાના નાના રૂમો જોવા મળશે, જેની અંદર તમે તમારી ધાર્મિક વિધિઓ કરાવી શકો છો। તમને અહીં ઘણા મહારાજો મળી રહેશે, જેમનો કોન્ટેક્ટ કરીને તમે તમારી કંઈ પણ ધાર્મિક વિધિ હોય તે કરાવી શકો છો। જોઈ શકો છો સામે પણ અત્યારે વિધિ ચાલુ છે। તો દોસ્તો હવે આપણે જઈશું કુબેર ભંડારી મહારાજના મંદિરે। તો દોસ્તો કુબેર ભંડારી મહારાજનું મંદિર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાલી ગામની અંદર આવેલું છે। તો અત્યારે આપણે કરનાલી ગામની અંદર છે, જોઈ શકો છો અહીંયા તમને ઘરો ઓછા અને મંદિરો વધારે જોવા મળશે। જોઈ શકો છો બધી બાજુ બસ તમને મંદિરો જ મંદિરો જોવા મળે છે, અહીં ઘર નથી એટલા તો મંદિરો જોવા મળે છે। તો દોસ્તો કુબેર ભંડારી મંદિરે પહોંચી ગયા છે, પણ પહેલાં કુબેર ભંડારી મંદિરની બાજુમાં જ તમને શનિદેવ અને હનુમાનજીનું મંદિર જોવા મળે છે। તો આપણે અહીંયા દર્શન કરીશું
અને હવે અહીંયાથી દર્શન કરીને આપણે આગળની તરફ કુબેર ભંડારી મહારાજના મંદિરે જઈશું। તો દોસ્તો આપણે શ્રી કુબેરધામ એટલે કે કુબેર ભંડારી મહારાજના મંદિરે પહોંચી ગયા છે અને હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છે। તો દર્શન કરવા જતાં પહેલાં તમને રસ્તામાં ઘણી નાની મોટી દુકાનો જોવા મળશે, ત્યાંથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો અને શ્રીફળ પ્રસાદ પણ લઈ શકો છો ભગવાનને ચડાવવા માટે। જોઈ શકો છો તો તમને કંઈક આ રીતની દુકાનો રસ્તામાં જોવા મળશે અને અહીંયા તમને લાઈવ દર્શનની પણ સુવિધા છે, જોઈ શકો છો તો તમે બહારથી પણ લાઈવ દર્શન કરી શકો છો। તો હાલ તો આપણે અંદર જઈ રહ્યા છે, જો અંદર પરમિશન મળશે તો વિડીયો શૂટ કરીશું। તો ફાઇનલી દોસ્તો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે, જોઈ શકો છો કંઈક આ રીતની રિલિંગો છે અને આ રિલિંગોની અંદર થઈને આપણે સામેની તરફ જવાનું છે કુબેર ભંડારી મહારાજના મંદિરે દર્શન કરવા માટે। તો દોસ્તો આ છે કુબેર ભંડારી મંદિરનો આખો વ્યૂ છે, જોઈ શકો છો। તો આ સામે છે કુબેર ભંડારી મંદિર, તો ત્યાં અંદર પરમિશન નથી વિડીયો શૂટ કરવાની। જોઈ શકો છો આખો વ્યૂ છે કુબેર ભંડારી મંદિરનો અને આખો આજુબાજુનો વ્યૂ છે। દોસ્તો કુબેર મહારાજની વાત કરીએ તો એક કથા મુજબ કુબેર રાવણનો ઓરમાન ભાઈ હતો અને રાવણે ભોળાનાથ ભગવાન શંકરનું તપ કરી તેમની કૃપા પ્રાપ્ત કરી અમોધ શક્તિઓ મેળવી હતી। આ શક્તિઓના બળે તેને પોતાના ભાઈ કુબેર પર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કર્યો અને લંકામાંથી હાંકી કાઢ્યો। કુબેર પણ ભગવાન શંકરનો ભક્ત હતો, તે ફરતો ફરતો નર્મદા કિનારે પહોંચ્યો અને ત્યાં તેને મહાદેવનું તપ કરવા માંડ્યું। રાવણને જાન થતાં તેને કુબેરને અહીં પણ હેરાન કરવા માંડ્યો। છેવટે કુબેર કરનાળી ગામે આવી ત્યાં તેમણે મહાકાળીનું શરણ લઈને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી। તપ કરતા તેમનાથી શિવજી પ્રસન્ન થયા અને લંકાનું રાજ પાછું આપવા અસમર્થ હોવાથી સર્વે દેવી દેવતાઓના ધનનો વહીવટ તેમને સોંપ્યો। તે દિવસથી કુબેર કુબેર ભંડારી તરીકે ઓળખાયા। ભગવાન શંકરે તેમને પોતાના સમક્ષ સ્થાન આપ્યું। આમ કુબેરે જે જગ્યાએ મહાદેવનું તપ કર્યું હતું તે સ્થળે ભગવાન સાક્ષાત વિરાજમાન થયા અને કુબેરેશ્વર તરીકે ઓળખાયા। તો દોસ્તો આ છે કુબેર ભંડારી ધર્મશાળા, અહીં સૌથી લો બજેટમાં તમને રહેવાની સગવડ મળશે, જોઈ શકો છો। તો અહીં ખૂબ સારી એવી સુવિધા છે, તમે પ્રાઇસ પણ જોઈ શકો છો, કોન્ટેક નંબર પણ જોઈ શકો છો, તો અહીંથી કોન્ટેક કરી શકો છો તમે। તો દોસ્તો આ કુબેર ભંડારી અન્ન ક્ષેત્રનું શિડ્યુલ છે, જોઈ શકો છો કેટલા કેટલા વાગે અહીં ચા નાસ્તો આપે છે, જમવાનું આપે છે તેનું શિડ્યુલ છે, જોઈ શકો છો। તો દોસ્તો કુબેર ભંડારી મંદિરની બાજુમાં આ અન્ન ક્ષેત્ર આવેલું છે, જોઈ શકો છો। તો અહીં એકદમ ફ્રી જમવાનું આપવામાં આવે છે, જોઈ શકો છો। તો આખો વ્યૂ છે અંદરનો, એક આ રીતનું કેન્ટીન બનાવેલું છે, જોઈ શકો છો અંદરથી પણ આને તમે જોઈ શકો છો। તો દોસ્તો આખો આ અન્ન ક્ષેત્રનો વ્યૂ છે। તો દોસ્તો ત્યાં આપણે કુબેર ભંડારી મંદિરથી નીચે આવ્યા પગથિયા ઉતરીને અને અહીંયા તમને શ્રી મહાકાલી મંદિર જોવા મળશે, જોઈ શકો છો। તો અંદર છે શ્રી મહાકાલી મંદિર। તો દોસ્તો અહીંયાથી તમે દર્શન કરીને પછી આગળની સાઈડે જઈ શકો છો, અહીંયા તમને ઘણી દુકાનો પણ જોવા મળશે, જોઈ શકો છો। તો દોસ્તો સામે આપણે કુબેર ભંડારી મંદિરના દર્શન કરીને અત્યારે આવી ગયા છે અને આ છે કુબેરઘાટ, જોઈ શકો છો, અને સામે છે પોઈચા મંદિર। તો અહીંયાથી તમે નાવની અંદર બેસીને સામેની તરફ પોઈચા મંદિરે જઈ શકો છો। તો અત્યારે હાલ આપણે નથી જતા, પણ આ છે કુબેરઘાટ, જોઈ શકો છો। તો આ છે આખો કુબેરઘાટનો નજારો। તો દોસ્તો ચાનોદની નજીક ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો પહેલાં ધાર્મિક સ્થળોની વાત કરીએ તો તેમાં આવે કરનાળી કુબેર ભંડારી મંદિર, કાયાવરોહણ લકુલિસ મહાદેવ મંદિર અને પોઈજા નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર। આટલા તમે ધાર્મિક સ્થળો ફરી શકો છો અને તેના સિવાય તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તે જગ્યાએ પણ જઈ શકો છો। તો દોસ્તો આશા કરું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે। તો જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવા જ નવા નવા ધાર્મિક વિડીયો જોવા મળે। તો ચાલો દોસ્તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે। જય માતાજી।
फिर आ गए अपराधी, खुशे लगता था कि नहीं लौटेंगे।